નમસ્કાર મિત્રો, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. ગુજરાત રાજ્ય સરકારના અન્ન પુરવઠા પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર મતદાન મથકે પહોંચ્યા હતા. તેમણે સામાન્ય માણસની જેમ લાઇનમાં ઉભા રહીને મતદાન કર્યું હતું. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં દત્તાત્રેય જયંતિની ઉજવણી કરવામાં આવી. ખેડબ્રહ્મા તાલુકાની 14 ગ્રામ પંચાયતમાં આજે મતદાન શાંતિપૂર્વક વાતાવરણપૂર્ણ. અંબાજી મંદિર ખાતે એક ભક્તે માં અંબાને સોનાનું મુગટ દાન કર્યું. ચાપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે નર્મદા જિલ્લાના 195 ગ્રામ પંચાયતો માટે કોણ બનેગા સરપંચનો ખેલાયો જંગ. જંગલ સફારી પાર્કમાં સુવાવડના મંગળ વાવડ. દક્ષિણ અમેરિકાના અલ્પાકાએ આપ્યો બચ્ચાને જન્મ, આપતા જંગલ સફારીમાં નવા સદસ્યનું આગમન. સંઘ પ્રદેશ દીવ ખાતે 61મા મુક્તિ દિવસની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે દીવ જિલ્લા કલેક્ટર સલોની રાયે ધ્વજવંદન કરીને દીવની પ્રજાને સુખ શાંતિ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી અને મુક્તિ સંગ્રામમાં બલિદાન આપનાર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની ગ્રામ પંચાયતમાં વહેલી સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા શ્રી રાદલ મહાકાળી માતાજીના મંદિર ખાતે શ્રી સમસ્ત સાબરકાંઠા 12 ગામ ભાવસા સમાજ દ્વારા સતચંડી યજ્ઞ યોજાયો. બનાસકાંઠા જિલ્લાના 528 ગ્રામ પંચાયતની ચૂંટણી પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની 24 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મતદારો સવારથી જ મતદાન કેન્દ્ર પર ઘસારો જોવા મળ્યો હતો અને 5 વાગ્યા સુધી 75.74% જેટલું મતદાન નોંધાયું હતું. એક નજર કરીશું મહત્વના સમાચાર તરફ. સાબરકાંઠામાંથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પોશીના વિસ્તારમાં હજી મતદાન યથાવત. વિજયનગરના ગાડી ગમે 150થી વધુ મતદારો લાઇનમાં. તમામ મતદારોને ટોકન અપાયા. પોશીના વિજયનગર વિસ્તારમાં મોટી સંખ્યામાં મતદારો જોડાયા. સ્થાનિક ચૂંટણીના પગલે મતદારોમાં ઉત્સાહ યથાવત. મતદાન મથકમાં આવેલા મતદારો કરી શકે છે મતદાન. તો સાબરકાંઠામાંથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પોશીના વિસ્તારમાં હજુ મતદાન યથાવત. વિજયનગરના ગાડી ગમે 150થી વધુ મતદારો લાઇનમાં. તમામ મતદારોને ટોકન અપાયા. પોશીના વિજયનગર વિસ્તારમાં મોટી સંખ્યામાં મતદારો જોડાયા. સ્થાનિક ચૂંટણીના પગલે મતદારોમાં ઉત્સાહ યથાવત. મતદાન મથકમાં આવેલા મતદારોને કરી શકશે મતદાન. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક. દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ. પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો. બાળકો માટે પ્લે એરિયા. રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ. દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા. સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ. સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ. સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર. દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ. પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં, એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ. મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ
વદરાડ. મોબાઈલ નંબર છે 99245551451. ડેડિયાપાડા તાલુકાના બોગસ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મારામારીનો બનાવ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વહેલી સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું. સરકારની પ્રાથમિકતા સમાજમાં પાછળ રહી ગયેલા સુધીને વિકાસના લાભો પહોંચાડવાની છે પીએમ મોદી. કદાચ અમારા નિર્ણય ખોટા હોઈ શકે છે, પરંતુ અમારો ઈરાદો ખોટો ન હતો. અમિત શાહ. એન્ડરસને ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો, બોલિંગથી નહીં પણ બેટિંગથી આ રેકોર્ડ બન્યો. 35 ટનનું કન્ટેનર રિક્ષા પર પડ્યું, 4 લોકો ઘટનાસ્થળે જ મોત. ગાંગુલીએ સામે આવીને જવાબ આપવો જોઈએ વિવાદ પર વર્લ્ડ કપ વિનાની માંગણી. સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને સમાચાર માટે જોતા રહો ZS TV.